એક નંબર ના ખોટી ના છે, એક નંબર ના ખોટી ના. હું ખોટી ના કહું છું, ત્યાં મારા બાપ ના દીકરા, બાપ ના હોય તો હાથ ઉઠો. બહુ સે પત્રકારો ને હમકો દિન મે પૂછા कि क्या आपको भारत में घटने वाली घटनाओं के बारे में पता लगता है? आवा खोटी नाना पड़दा फास करो. दारुड़िया वाला रात 3 बजे आवे तो इन लेट लेवाना. इन पेट में तो कोई मारे पे आवे એને જે કઈ એક્શન લેવું મારે માથે ભલે દે, હું એક્શન નો જવાબ આપી દઈશ. પરજી માં હા લખેલું કે મેં વાંચ્યું છે, બીજું શું હોય? તમે બીજા કરી બાબા ને કીધા વગર એમ એમ ભાઈ એને રામ નામ ના જપ્ત કીધા, તમે બીજા આગળ પૂછાય નહીં. કોઈ ચમત્કાર નથી, આ તો બધી ચાલાકી છે અને ચીઠા કાઢવાની વાત છે. હું ચીઠો દેવો, હું ચીઠો દેવો, આવું શું કામ કરો? ભાઈ કોક ના દુઃખ લ્યો ફરિયાદ દાખલ કરશે તો હું મારા પોઈન્ટ ઉપર સાચો છું. જેને મને પ્રૂફ પુરાવા મારી પાસે છે, લાઈવ મારી પાસે છે, હું પૈસા આપું છું એનું. મારી પાસે ફોટો મેં સ્ક્રીનશોટમાં લીધો છે, મારી પાસે બધા પ્રૂફ પુરાવા છે. એટલે મારે આમાંથી કઈ અને બાળકની જે ઈચ્છા છે અને સમય પણ આપી દીધો છે કે આજ તારીખે આ સમય આવશે એમ. હેલો મિત્રો નમસ્કાર, આજના વિડીયોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત કરવાની છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રી છે ગુજરાતના બધા કાર્યક્રમો પૂરા કરી અને હવે પરત ફરી રહ્યા છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતમાં ઘણા બધા લોકોને જાગૃત કર્યા છે અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં. કેમ કે લોકોને તેનો દિવ્ય દરબાર જોઈ અને ઘણા બધા લોકો તેનો સાથ આપી રહ્યા છે. તો ઘણા બધા લોકો એવા પણ છે, જેમાં સામાજિક આગેવાનો પણ છે, સાધુ સંતો પણ છે, એમાં પત્રકારો પણ છે અને ઘણા બધા યુટ્યુબરો પણ છે, જે આ બાબતનો વિરોધ પણ કરી રહ્યા છે. ઘણા લોકો છે તેની તરફેણ પણ કરી રહ્યા છે. પણ એક વસ્તુ તો પાકું છે, ગુજરાતમાં બાબા આવ્યા પછી ગુજરાત છે જાગૃત થયું છે અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જેવો જોવે એવો પ્રતિસાદ ગુજરાતમાંથી મળ્યો નથી, મિશ્ર પ્રતિસાદ કહી શકાય. કેમ કે જેટલો વિરોધ થયો છે એટલી બધી આશા નથી કે એટલો બધો વિરોધ થાય, અને સાધુ સંતો પાસે તો એટલી એવી આશા હતી જ નહીં. પણ ઘણા બધા સંતોએ પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ કર્યો છે. સનાતન ધર્મનો હું પણ નથી કરતો, સાધુ સંતોએ પણ નથી કર્યો, પત્રકારોએ પણ નથી કર્યો, પણ જે દિવ્ય દરબાર છે, જે સિદ્ધિ નીકળે એનો વિરોધ છે ગુજરાતમાં ઘણા બધા લોકોએ કર્યો છે. કે લોકો સત્ય છે તો શા માટે છુપાવે છે, ઘણી બધી વાતો છે. આપણો છેલ્લો વિડીયો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો છે, તો ઓવરઓલ છે ગુજરાતમાં એની સફર કેવી રહી એની વિશે આપણે વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં હોય, એવા તાંત્રિક જે કઈ ભૂવાઓ હોય એવા લોકોના વિડીયો બનાવી, એવા લોકોને ખુલ્લા પાડી અને લોકોને જાગૃત કામ કરી રહ્યા છે. તો અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના બધા દિવ્ય દરબારો જ્યાં અમુક જગ્યાએ આયોજન હતા, અમુક જગ્યાએ આયોજન નતા, ત્યાં બી તાત્કાલિક આયોજન કરી અને કોઈ જગ્યાએ VIP કે છે કે ભાઈ VIP દિવ્ય દરબાર પણ થયા છે. પણ હજુ એવો કોઈ અમારી પાસે પ્રૂફ આવ્યું નથી કે ભાઈ ટિકિટો લઈ અને VIP દિવ્ય દરબાર પણ કરવામાં આવ્યા છે. બાદમાં વડોદરાનું આયોજન પહેલાં નહોતું પણ બાદમાં વડોદરાનું આયોજન થયું. તો આ ગુજરાતના દરેક દિવ્ય દરબારમાં કોઈએ જ્યાં દિવ્ય દરબારનું આયોજન હતું ત્યાં કોઈ ખુલીને વિરોધ કરી શક્યું નથી. કેમ કે ત્યાં મોટી સંખ્યામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ચાહક મિત્રો હોય એટલે કદાચ લોકોએ ત્યાં જઈ અને વિરોધ કરવાનો કોઈ રિસ્ક લીધું નથી. એમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હોય તો પણ ભલે, પછી રાજકોટના એડવોકેટ પીપળિયા હોય તો ભી ભલે. તો બધા લોકોએ પોતાની સોશિયલ મીડિયા માધ્યમથી પત્રકારોની સામે, ન્યૂઝ ચેનલોની સામે આવી અને પોતે વિરોધ દર્શાવેલો છે. એમાં સાધુ સંતો પણ છે, જેમાં સામાજિક આગેવાનો પણ છે, વકીલો પણ છે, વિજ્ઞાન જાથાવાળા બી છે અને એ યુટ્યુબરો પણ છે. તો આખા ગુજરાતમાં જે કઈ આયોજન થયું છે એમાંથી કોણ લેખાજોખા આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌ પ્રથમ તમને એક ક્લિપ જ બતાવું કે પત્રકારે સવાલ કર્યો કે જે ઘટના છે ભારતમાં જે ટ્રેન અકસ્માત થયો એ ઘટનાની શું તમને અગાઉથી જાણ હતી કે એવી ઘટના વિશે તમને અગાઉથી માહિતી મળી શકે છે ખરી? તો ધીરેન્દ્ર શાસ્ત્રી શું કીધું તમે સાંભળો. બહુત સે પત્રકારો ને હમકો દિન મે પૂછા કે ક્યા આપકો ભારત મે ઘટને વાલી ઘટનાઓ કે બારે મે પતા લગતા હૈ? યસ. ફિર આપ કહોગે કે બોલતે ક્યું નહીં હો? જાનના વિષય અલગ હૈ, ટાલના વિષય અલગ હૈ. ભગવાન કૃષ્ણ કો ભી પતા થા મહાભારત કા યુદ્ધ હોગા, લેકિન ક્યા વો ટાલ પાય? તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ કીધું કે ભાઈ હા મને ખ્યાલ હોય છે, પરંતુ હું એને રોકી શકતો નથી. પણ રોકી ન શકો તો કાંઈ નહીં, પણ જરીક તમે તમારી ઝલક બતાવી હોત તો તમારી લોકચાહના હજુ વધી હોત. પછી એ પેલા મેં તમને કીધું કે અમદાવાદમાં IPL ફાઇનલ હતી ત્યારે વરસાદના કારણે, વિઘ્નના કારણે બંધ રહી છે, એવું કીધું તો ભી તમારી લોકચાહના વધે. ઘણા બધા લોકો જે વિરોધ કરે છે એ લોકો એવું જ માનશે
કુદરતી આફતને તમે રોકી શકો કે ન રોકી શકો, પણ અગાઉથી તમે સેતવી તો શકો. તમારી કરતા તો અંબાલાલ હારા. ઈ કે ત્યારે વાવાઝોડું આવે છે અને વરસાદ આવે છે, ક્યારેક ખોટું બી પડે. ભારતમાં કોઈ એવી ઘટના ઘટવા જઈ રહી છે તેને હું રોકી શકું તેમ નથી, એવું બી કીધું હોત તો બી લોકો તમને માને જ કે ના ના, ધીરેન્દ્ર શાહ ઝલક તો કહી દીધી હતી કે આવી ઘટના કોઈ બનવા જઈ રહી છે. અને તમને ખ્યાલ જ છે કે આખા ભારતમાં, ગુજરાતીઓમાં લોકો આખા ભારતમાં તમે આ દિવ્ય દરબાર યોજ્યા છે તો એમાં તમે સાથે ગુજરાતમાં પાન માવા, ફાકી કે કોઈ જગ્યાએ મસાલા કે કોઈ જગ્યાએ માવો તેનો ફૂલ ક્રેઝ છે. તો એ તમે કોઈ દિવ્ય દરબારમાં આવા ઘણા બધા લોકોને હનુમાનજી મહારાજના કસમ ખવરાવી કે ભાઈ તમે આ 1000 લોકો છે એ આજથી માવા છોડે છે, ગુટકા છોડે, સિગરેટ છોડે છે, દારૂ છોડે છે, એવું તો કઈ તમે આયોજન કર્યું નહીં. એ કરતા તો જે ભોળાજના દાંડવા છે એ શું કહી રહ્યા છે એ બી તમને હું સંભળાવું. એક દારૂનો પ્રશ્ન લઈ એ શબ્દ શું કહી જાય તમે સાંભળો. હા, દારૂડિયા માટે ખુલ્લું છે ને, બધું સ્પેશિયલ છે. અમારી દારૂડિયા વાળા રાતે 3 વાગ્યા આવે તો એને લઈ જ લેવાના. કોકનું ઘર તો સારું થાય ભાઈ. એને હાલ છે 3-5 હજાર લોકોને છે વ્યસન મુક્ત કરેલા, પરંતુ હાલ પણ એ કહી રહ્યા છે કે અડધી રાતે પણ જો આવા દારૂના કેસ હોય ને કોઈ બી ટાઈમે અમે તૈયાર છીએ, જો કોઈનું ઘર છે એ સુખી થતું હોય તો આવું તમે કરી શકો. અને શા માટે જે લોકોની અરજી લાગે છે એ લોકોને દિવ્ય દરબારમાં બોલાવવામાં આવે છે, બાદમાં તેને ચિઠ્ઠી અગાઉ લખી નાખે છે, બાદમાં તેને રોગ કે એનું નામ કે એનું ગામનું નામ કે એ બધું પૂછી અને બાદમાં પરસી બતાવે છે જો આમાં બધું આ લખેલું છે. તો એ લોકો મીડિયા સમક્ષ એ પરસી કેમ નથી બતાવતા? ઘણા બધા વિડીયો છે આવ્યા છે, એ બી ક્લિપ તમને હું બતાવું. જન્મદિવસ, હા જન્મદિવસ નું લખું છે પરસી આ રહ્યું. બાબા નો પરિચય બધો સાચો ચાલે છે. ના ડર છે ના ખોટું, પણ હું એક જ વાત તમને કહું, તમે કેમ સમજતા નથી કે એને મને જી મને કીધું એ મેં તમને કહી દીધું પરજી માં. હા લખેલું છે, મેં વાંચ્યું છે. બીજું શું હોય, તમે બીજા કરી બાબા ને કીધા વગર એમ એમ ભાઈ એને રામ નામ ના જપ્ત કીધા, તમે બીજા આગળ પૂછાય કે લોકો ના જ પાડી દેશે કે ભાઈ નહી અમને ના પાડી છે અંદર થી પરમિશન નથી એટલે મેં નહીં બતાવીશ. હા કોઈ લોકોએ બતાવ્યા છે એવું નથી. તો એક બી ક્લિપ બતાવું. અને એક કચ્છનો પરિવાર છે તે દિવ્ય દરબારમાં આવેલો હતો અને તેને સંતાનનો એક પ્રશ્ન હતો કે ભાઈ સંતાનની તકલીફ છે અને સાથે છે આવે ટેટની પરીક્ષા જે કાલે જ ગઈ છે, બધા લોકોને અમદાવાદમાં હતી તો એ એક્ઝામ. તો બાબાએ કીધું એક્ઝામ તમારે સારી જશે, પાસ થઈ જશો. જીવનભર બાલાજી કી કૃપા રહેગી, નોકરી પ્રાપ્ત કરના ચાહતે હૈ, સમાજ સેવા ચાહતે હૈ, શ્રી રઘુનાથજી દોનો કાર્ય પૂર્ણ કરેંગે, આશીર્વાદ. પેટ મેં દર્દ, સંતાન મેં પુત્ર કામના, મનોરથ પૂર્ણ હોગી, જોબ કા ભી આશીર્વાદ. બરાબર, જો આપકા પુત્ર હોગા વો રઘુનાથ જી કા હી ભક્ત હોગા. ઓર જો હમ દેખ પા રહે હૈ 2025 4 નવંબર તક યે ખુશખબરી આ જાયેગી. ઓર લગભગ દોપહર કે 2:22 તક યે ચંદ્રમા બનેગા. બાબાએ જે મમ્મી વાત હતી એ કીધી અને મારા માટે જે બાળકની ઈચ્છા હતી એની જે મને નોકરી હમણાં જે 4 તારીખે પરીક્ષા છે એનું જે મને ઈચ્છા હતી એ પણ એમને પોતે એમની રીતે જ કીધું કે ના બધું થઈ જશે. અને બાળકની જે ઈચ્છા છે એ પણ કે છે કે ના સરસ રામ જેવો અવતાર જેવો આવશે એવું કીધું એમને. સામેથી તારીખ અને સમય પણ આપી દીધો છે કે આ જ તારીખે આ સમયે આવશે એમ.
અત્યારે હું ટાટ ની તૈયારી કરું છું. હા, એના માટે કેટલા એમાં તમે પાસ થઈ જશો અને બાલાજીની તમારી અને તમારો બીજો પ્રશ્ન સંતાનનો છે, તો એ સંતાનનો એ બેન ને એ જે કઈ દંપતી છે એ પ્રેસની સામે કહી રહ્યા છે કે ભાઈ અમને આ તારીખ અને આ સમય તમારા બાળક થશે એવું કીધું છે, તો શું બાળક કોઈ બાબા ના કહેવાથી થઈ જાય ખરું? એમાં સ્ત્રી પુરુષ બંને જે સમાગમ કરે તો જ થવાનું, પરંતુ આ બાબા તારીખ અને સમય પણ આપી દેશે કે આ તારીખે તમારે સંતાન થઈ જશે. અને આ ટાટની પરીક્ષા ભારત સરકારની શિક્ષકની પરીક્ષા છે, એમાં તમારે બેનનો પ્રશ્ન હતો કે મારે પાસ થવું છે, તો પછી બાબા તમારી જ પાસે બધા આવે આ પરીક્ષા બની કહેજો, તમે જ પાસ કરાવવા મળો. એટલે આમાં મહેનત કરવી પડે. પરીક્ષા કોઈ બી નોર્મલ માણસ પર પાસ કરી શકે, પણ કઈ બાબા પાસે જઈને બાબા કઈ પરીક્ષા પાસ કરાવી દે તો જ માણસો છે કોઈના કોઈની હત્યા કરીને કોઈના બે નંબરના કામ કરી અને બાબા પાસે વહી બાબા હટાઈ દો, એમ કઈ હટી જાય, એમ કઈ ગુનો માફ થઈ જાય. પત્રકારને દિવ્ય દરબારમાં ઉપર બોલાવી અને કહે છે બોલાવીને કે ભાઈ તારા ખિસ્સામાં જે બી રૂપિયા હોય એ આમાં નાખી દે કે મને આપી દે. કેમ કે એક ભાઈને છે ઈચ્છા હતી મારે હનુમાનજીનું મંદિર બનાવવું છે, તો બાબા કે લાવો ઉઘરાવી દો પૈસા, હમણાં તમારા મંદિરના પૈસા ઉભા કરાવી. આમ આંગળી સીધી સીધી કે આ શર્ટવાળા ભાઈ આવે, આ શર્ટવાળા ભાઈ આવે, આ ભાઈ આવે, જેટલા હોય એટલા લાવો. તો એ ભાઈનો એવો આરોપ છે બહાર આવી, અને એને એવી આશા હતી કે ધીરેન્દ્ર શાસ્ત્રી તો એની પાસે તો એટલા મેં 13,000 રૂપિયા અમે આપ્યા છે, તો 13,000 રૂપિયાથી તેનું કંઈ થવાનું નથી, એટલે મને છે એ આ કાર્યક્રમ પછી એટલે તરત મને પાછા આપી દેશે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી એ પૈસા પરત આપતા નથી, અને આ જે પત્રકાર છે તે ન્યૂઝ ચેનલની સામે આવી અને કહે છે કે મને હિપ્નોટાઇઝ કરી અને હું ડરી ગયો હતો એટલે મેં મારા ખિસ્સામાં પૈસા હતા એ મેં આપી દીધા. તો એને છે એ સીપીને અરજી કરી છે કે ભાઈ મારા 13,000 રૂપિયા જે લઈ ગયા છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી લઈ ગયા છે, મારી પાસે પડાવ્યા છે. એ બી વિડીયો તમને હું બતાવું છું. જે તારીખ પહેલી તારીખે જે કાલે જે બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર યોજવામાં આવ્યો હતો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓની ભીડ હતી ત્યારે જામનગરમાંથી એક શ્રદ્ધાળુ આવ્યો અને બાબાને કીધું કે મારે બાલાજીનું મંદિરનું સ્થાપના કરવી છે ને ત્યારે મારી પાસે પૈસાની અચૂક છે, મારી પાસે પૈસાની કોઈ ઓલી છે નહીં એટલે મારે બાલાજીનું મંદિર કરવું છે. ત્યારે બાબાએ જેટલા પણ શ્રદ્ધાળુઓ હતા શ્રદ્ધાળુને કહીને એમાંથી બાબાએ અમુક શ્રદ્ધાળુને સિલેક્ટ કર્યા કે તમે કરીને, એટલે એમાં મારો નંબર ત્રીજો વ્યક્તિ હતો જેમાં બાબાએ હું જ્યારે બેઠો હતો સોફા ઉપર મને બાબાએ કીધું કે આપ ખડે હો જાઓ, એટલે મેં બાબાને પૂછ્યું કે મેં, તો બાબાએ કીધું હા આપ ખડે હો જાઓ, આપકા જેબ ખાલી કર દો. એટલે હું એવો ડરી ગયો કે મને એમ કીધું કે જેબ ખાલી કરી દો, એટલે મેં કીધું હું જે મારી રાજી ખુશી તે મારી જે રકમ દેવી છે એ કર હું નહીં આપું તો બાબા મારી પર ક્યાંય હિપ્નોટાઇઝ કરીને ક્યાંક મંત્રમુક્ત કરીને મને ક્યાંક આડું અવડું કરી નાખશે, એના કરતાં મારા ખીચામાં જે હતા રૂપિયા 13,000 એ મેં બાબાના માણસને આપી દીધા હાથમાં. અને પછી દરબાર એટલે મને એમ લાગ્યું કે દરબાર પતશે એટલે બાબા બોલાવીને એમ કહેશે કે તમે કોને કોને તમે પૈસા આપ્યા હતા એના પૈસા અમે તમને આપી દઈએ, પણ એ જ્યારે દરબાર પૈતો ત્યારે એવું કંઈ હતું નહીં. ને જ્યારે દરબાર પૈતા પછી મેં જે આયોજકને મેં ફોન કર્યો તો આયોજકે એમ જ કીધું કે તમે પૈસા આપ્યા તો તમારી ભૂલ કહેવાય, તમારે પૈસા નહોતા આપવા. પોલીસ પાસે મેં અરજી કરી છે અને મારી એક જ માંગ છે કે જે ફ્રોડ જે મારી હારે થયો એવો કોઈ પણ શ્રદ્ધાળુ સાથે ભવિષ્યમાં ન થાય એની એક કાળજી રાખો. એટલે હું કઈ બોલી જ નહોતો શૈકો જયારે મેં પૈસા આપ્યા, એટલે મને એમ જ કીધું કે ખડે હો જાઓ ઓર જેબ ખાલી કરો. એટલે હું એક બે મિનિટ માટે સોફ થઈ ગયો કે જેબ ખાલી કરી દો એનો મતલબ શું છે. એટલે મારા ખીચામાં જે રોકડ રકમ 13,000 રૂપિયા હતા મેં 13,000 રૂપિયા મેં બાબાને આપી દીધા, બાબાના માણસને આપી દીધા. મેં જી હા હા મને એ ડર હતો કે મેં કીધું કે બાબા મંત્રમુક્ત કરીને મારી જે જિંદગી જે માન પાટે ચડી જાય પાટા પરથી ન ઉતરી જાઉં ને કંઈક મારું ફેમિલીમાં કાંઈ એની આડ અસર ન પડે એ લઈને મેં એને પૈસા પૂરેપૂરા આપી દીધા. ફરિયાદ દાખલ કરશે તો હું મારા પોઈન્ટ ઉપર સાચો છું, એ જેને મને પ્રૂફ પુરાવા મારી પાસે છે, લાઈવ મારી પાસે છે, હું પૈસા આપું છું એનું મારી પાસે ફોટો મેં સ્ક્રીનશોટમાં લીધો છે, મારી પાસે બધા પ્રૂફ પુરાવા છે. એટલે મારે આમાંથી કંઈ મારે હિન્દુ અને સનાતની ધર્મ સાથે મારે કાંઈ લેવા દેવા નથી, એનું એક જ કારણ છે કે હું પોતે હિન્દુ છું અને સનાતન ધર્મમાં હું માનું છું. મને એક જ ઉપર વિશ્વાસ છે બાલાજી, મારે હનુમાનજી બાપા ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ બાબા ઉપર મારે ભરોસો નથી. કેમ કે બાબા એક વ્યક્તિ છે, બાબા ભગવાન નથી. મારે હનુમાનજી ઉપર અને મારા હિન્દુ અને સનાતન ધર્મ ઉપર મારે પૂરેપૂરો ભરોસો છે. કમલભાઈ તમે જ્યારે પૈસા આપ્યા ત્યારે તમે ભાનમાં હતા કે કઈ પરિસ્થિતિમાં? મને કઈ ખબર જ ન પડી કે મેં ક્યારે પૈસા આપ્યા, હું એવો ડરી ગયો હતો કે જેની કોઈ વાત કે ચીજ જવા દો. ના, મારી યાર પહેલી વાર થયું છે. અને બાદમાં એને ધીરેન્દ્ર શાસ્ત્રીને એના 13,000 રૂપિયા પરત પણ આપવા પડ્યા છે. બાદમાં મોગલધામના કબરાઓ ના જે બાપુ છે તેના ભાઈ મેં ઘણા બધા વિડીયો જોયા છે સોશિયલ મીડિયામાં કે ત્યાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી, છતાં ત્યાં છે બધા લોકો પ્રસાદી લે છે, જમે છે, રહે છે અને ઘણા બધા માનતાઓ લઈને જાય છે કે ભાઈ ઘરે જ માનતાઓ લઈ લે
કે કબરાવની મોગલ માતાજીની માનતા રહું છું કે મારા દીકરાને આ રોગ છે એ મટી જાય તો હું ત્યાં જઈને 50,000 રૂપિયાનું દાન કરીશ. પરંતુ ત્યાં દાન કરવા જાય છે ત્યારે કબરાવમાં જે કઈ બાપુ છે એ બાપુ એ 50,000 લઈને એની ઉપર 51 રૂપિયા કે 151 રૂપિયા આપી અને એને દાનને પરત આપે છે કે ભાઈ લો ગરીબોને તમે ખવડાવજો કે તમારી બેન દીકરીઓના પ્રસંગોમાં વાપરજો. તો એ મોગલ ધામ કબરાવના જે બાપુ છે તેને બી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સનાતન ધર્મને નહીં, હિન્દુ ધર્મને નહીં, કોઈ દેવી દેવતાઓને નહીં, હનુમાનજીને નહીં, રામને નહીં, પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને ઠુકરાવ્યો છે કે આ ખોટો છે, આ દતિંગ છે. તમે સાંભળો, પેટમાં મારી પાસે આવે એને જે કઈ એક્શન લેવી મારી માટે ભલે દે, હું એક્શન નો જવાબ આપી દઈશ. હું આ વસ્તુ ચમત્કાર એને કરવા, તો કેન્સલ નો કેસ પડ્યો હોય દવાખાનામાં, એડ હોય કેન્સલ, ત્યાં જઈને ચમત્કાર કરો ને ફાવ કે બેટા જાઓ તારે કાલ કેન્સલ મટી જાય છે, કાલ તારું હેડ મટી જાય છે, મટાડું તો ચમત્કાર કહેવાય. પણ તમે ધર્મ અને વિજ્ઞાનની હારી શેરશીટ ન કરો, પડદા ફાસ કરી નાખશો. હું ચારણ છો, મને બળતરા થાય, જો હાથતા હોય ને અમે એને વંદનીય કહી છે, એનું મેં સન્માન કરી, પણ તમે ચમત્કારના નેફાવ ન થાવ, નહીં તમારા પડદા ફાસ થાય છે. કારણ કે આ 200-250 હો વર્ષના જે સંતો પડ્યા છે એનું તમે અપમાન કરી રહ્યા છો આજકાલના. આવા ખોટી નાના પડદા ફાસ કરો, કારણ કે આપણે છેડછાડ કરી ધર્મને લાગણી ઉભા રહી છે, સનાતન ધર્મને. બરાબર, ચમત્કાર કરતો એ આવે મારી પાસે અને આ કરતો એને કહી દે કે મારી આવેશ કેટલી છે. હું કીધી મરવાનો છું, આ બાપુ મોગલધામ વાળા છે એ કેટલા દિવસ જીવવાના છે, કીધી મરવાના છે. બરોબર, નિર્મળ ગયો, રામ રહીમ ઈ ગયો અને એક બીજો શું મને નામ એના આ સારા બી ગયો. પણ વસ્તુ આ બધી નાટક કંપની કહેવામાં, કોઈ ચમત્કાર નથી, આ તો બધી ચાલાકી છે અને ચીઠા કાઢવાની વાત છે. હું આ ચીઠો દેવો, હું આ ચીઠો દેવો, આવું શું કામ કરો ભાઈ, કોકના દુઃખ લ્યો. બાદમાં એક વ્યક્તિ ની અરજી લાગે છે, દિવ્ય દરબારમાં એ ભાઈ જાય છે અને એને એટલો ઘુમરીએ ચડાવે છે ધીરેન્દ્ર શાસ્ત્રી કે ભાઈ તારા પિતાનું અવસાન થયું છે, તેમાં જે વ્યક્તિ જે સ્ત્રી ઉપર તને શંકા છે એ સ્ત્રીએ જ તે તારા પપ્પા ઉપર તાંત્રિક વિધિ કે કોઈ પણ વસ્તુ કરાવી અને આ વસ્તુ કરાવેલી છે. હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ વ્યક્તિને આવું શંકા કરાવી છે. હવે જેની ઉપર એ વ્યક્તિને શંકા છે કે મારા પિતા ઉપર આવું કરાવ્યું, મારા પિતાનું અવસાન આના કારણે થયું છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહી દીધું કે હા એ સ્ત્રી છે જેને આ તારા પપ્પા ઉપર વિધિ કરાવી. હવે કરાવી ન કરાવી ઈશ્વર જાણે છે, પરંતુ આ વ્યક્તિ ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતને માની અને એ સ્ત્રી ઉપર છે એ શું કરશે, કદાચ એ સ્ત્રીની હત્યા કરી નાખે કે એને મારે, એને ટોર્ચર કરે, તો એના જવાબદાર કોણ? એ ભી ક્લિપ તમને હું બતાવું છું. હમને એસા લિખા, મન અશાંત, ઘર મેં ઉપદ્રવ, તંત્ર વિદ્યા કે કારણ હૈ, માં કો પહેરવા શરીર મેં પીડા રહેતી, કેરિયર કી દિક્કત હૈ, આપકે એક ભાઈ કી મૃત્યુ નિતિન કી હો ગઈ હૈ, પડતે જઈએ, પિતા કી ભી મૃત્યુ હુઈ હૈ, તંત્ર કારણ સે હુઈ હૈ, શાંતિલાલજી મર ચુકે હૈ, તંત્ર કટ જાયેગા, ચિંતા ના કરે, આશીર્વાદ. બોલીએ, યહી લિખા? સહી હૈ એકદમ. યહી પૂછને આયે થે? વોહી બસ મન મેં. તુમ તો કહે રહે થે કે કોઈ નહીં જાનતા, યે સબ ફ્રોડ હૈ, તુમ તો કહે રહે થે કે યે સબ ફદાલ હૈ, યે ફ્રોડ હૈ, તુમ્હારી હમ લુગાઈ કે બારે મેં ભી જાને કે કિતની હૈ, ઓર તુમ્હારે, ઓર યે ભી પતા હૈ કે વર્તમાન મેં ડિપ્રેશન મેં હૈ, દૂસરે જગહ બદલને કી આપકે મન મેં ચલ રહી હૈ, ઘર મેં કલેશ બહોત મચા હુઆ હૈ, તંત્ર વિદ્યા પરિવાર કી જિસ સ્ત્રી પર શક હૈ વહી હૈ. એકદમ સહી, કોઈ સંદેહ હૈ? અબ સુનિયે આગે. તો એ ક્લિપ તમે જોઈએ પ્રમાણે ધીરેન્દ્ર શાસ્ત્રીને એવું ના કહેવું જોઈએ. શું આ પોલીસ તંત્ર છે, ન્યાયાલય છે? પોલીસમાં ફરિયાદ કરે તમને શંકા હોય તો કોર્ટમાં સાબિત થાય. આ પોલીસ ને આ કોર્ટ કચેરી ની બધી શું કામની છે? તમે એમ કહી દો કે આ બધું આનું જ છે, આનું કરેલું છે, એ કદાચ વ્યક્તિ એને મારી કૂટી લે, તો એના જવાબદાર એ તમે જ રહીશો બાબા, બીજું કોઈ જવાબદાર નથી. તમારી ઘર ભોળા જ ના દાંભા છે, જે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે, અમે ભેગું કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ ઘરને વિખૂટું પડાવવાનો અમે પ્રયત્ન કોઈ કર્યો નથી અને કરશું નહીં. કદાચ કોઈ દારૂના વ્યસની અહીંયા આવે તો અમે અડધી રાતે છે એને સાંભળીએ છીએ, એનું સમાધાન કરીએ છીએ,
અને પત્રકાર લોકોને ઉધરા લીધા એવી વાત હતી સુરતમાં. તો કેમ ભારત વર્ષને બોલાવવું પડ્યું દિલ્હીથી? શું અહીંયા જમાવટ, અકીલા, નવજીવન ન્યૂઝ, હરિભાઈ દેસાઈ, ઘણા બધા એવા પત્રકારો છે જેને ગુજરાતની પબ્લિક નિષ્ઠાવાન પત્રકાર માને છે. દિવ્યાંશીબેન જોશી હોય તો ભલે, એવા વ્યક્તિઓને કેમ ન લેવાય? ગુજરાતના પ્રોપર જે સ્થાનિક પત્રકારો જે અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં છે, લોકચાહના એ પત્રકારોની ખૂબ વધારે છે. તો કેમ દિલ્હીથી ભારત વર્ષના પત્રકારોને અહીં લઈને આવ્યા? કેમ કે ગુજરાતના જે કોઈ નવા પત્રકારો હોય, જે તમને નામ દીધા, એ લોકોને કદાચ સમજાવે ને આખું કે આવી રીતનું આખો પ્લાનિંગ છે, આવી રીતના તમારે બીજા માણસને ઉઠાવવા જવાનો છે, એમાં વચ્ચે કદાચ લોચા લાગી જાય, ભૂલથી બીજો માણસ આવી જાય તો ખુલ્લું પડી જાય. તો મેં દરેક વિડીયોમાં તમને કીધેલું છે, કર્મથી તમે મહાન છો, જેવું કર્મ કરશો તેવું તમારે ફળ ભોગવાનું રહેશે. આ બાબા કોઈ વસ્તુ નથી. તમે સારા કામ કરશો તો તમને પરિણામ સારા મળશે. તમે ગરીબ માણસને હેરાન કર્યા છે, કોઈ લોકોનું સારું નહીં ઈશ્યુ હોય તો તમારે ભોગવવું પડશે. હજુ તો ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા નહોતા એ પહેલાં પણ, હજી આયોજન બી નહોતું કે ગુજરાતમાં બાબા આવવાના કે થવાના. એ વખતે મારી ચેનલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એકથી માંડીને ઠેઠ સુધીનો ઇતિહાસ એમાં મારા ચેનલમાં વિડીયો છે. એ વિડીયો હું છેલ્લે મૂકી દઈશ, નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ઉપર આઈ બટનમાં મૂકી દઈશ, જોઈ લેજો. અને એ ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહે છે, હવે અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં, અત્યારે લોકો જે મને ચેલેન્જ કરવા માગે છે ને, મને જે મારો વિરોધ કરે છે ને, એ લોકો બાગેશ્વર ધામના નામે ફેમસ થવા માગે છે. તો મારા એ વિડીયોમાં છે કે ભાઈ તમે પણ કોઈ વસ્તુ નહોતા, તમે બી ઝીરો હતા, તમે બાગેશ્વર ધામનું નામ ભૂલી જાઓ, કઈ જગ્યાએ છે એમપીમાં, ત્યાં છે એક પર્વત છે, એ પર્વત ઉપર બલ્બ થઈ શકતો નથી, કોઈ બી ટ્યુબલાઇટ હોય, કોઈ બી લાઇટ હોય, એ તૂટી જ જાય છે. ત્યાં ચમત્કાર થાય છે અને એ ચમત્કારને જોવા માટે લોકો અહીંયા બાગેશ્વર ધામ આવો. એવી રીતના અત્યારે તમે લોકોને ગેરમાર્ગે દોરીને ત્યાં ધામ બની નાખેલું છે. પ્રેસ કોન્ફરન્સો વારંવાર કરેલી છે કે અહીંયા આવો અને ચમત્કાર જુઓ. તો આખા ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે કંઈ ગુજરાત પ્રવાસ હતો તેનાથી ગુજરાતની પબ્લિક જાગૃત થઈ છે. અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં લોકોને જાગૃત કર્યા છે, કેમ કે લોકોને ખબર પડી છે કે ભાઈ આવું કંઈ ન હોય, કેમ કે ઘણા સારા માણસોએ પણ વિરોધ કર્યો છે અને બધાને ખબર હશે કે આની પાછળ કોણ છે. પણ લોકો કંઈ કહેવા માંગતા નથી, જાણવા બી માંગતા નથી, કેમ કે સ્પષ્ટ દેખાય છે દરેક આયોજનમાં આની પાછળ કોનો હાથ છે. તો સારું, એ મારો વિડીયો હું તમને પાછળ મૂકી દઈશ, એમાં પૂરેપૂરો ઇતિહાસ છે. તો આ વિડીયોમાં જે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની આખી જે કઈ દિવ્ય દરબારો યોજાયા છે અને જે કઈ ગુજરાતમાં એ રહ્યા છે અને ગુજરાતની આખી સફર એને કરી છે, લોકોને જાગૃત કર્યા, લોકોને હવે ખબર પડવા મળી કે ભાઈ આવું કઈક આવે, આવું કઈક ચમત્કાર આવે, આવું કઈક જાદુગરી આવે. તો થેન્ક યુ, તમે આવ્યા પછી મેં બી લોકોને જાગૃત કર્યા મારા વિડીયોના માધ્યમથી, ઘણા બધા લોકોએ જાગૃત કર્યા અને લોકો જાગૃત થયા છે, અંધ નથી થયા. તો સારું, ચલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગે જોડે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં આવા ને આવા ગુજરાતમાં અને ભારતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, અમને સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. કમેન્ટો ઘણા બધા ખરાબ કરશે, ઘણા બધા સારી કરશે, કોઈ ફરક પડતો નથી. થેન્ક યુ. સત્ય હંમેશા સત્ય જ હોય છે.